वन्स अगेन वेलकम टू माय यूट्यूब चैनल। नमस्कार विद्यार्थी मित्रों, आज अपने धोरण 8 अंदर यूनिट 4 विषय शीखवानुं छे, बरोबर छे। तो आ वीडियो लेक्चर अपने शुरू करी छे, तो हूँ तमने एटली विनंती करूँ छूँ कि तमे अंत सुधी निहाळो कि जेथी आ वीडियो नी अंदर शू छे, बरोबर छे, ए तमने समझवा मळे, जाणवा मळे, बरोबर छे। वीडियो भगावी भगावी न जोता क्रम बाय क्रम, बरोबर छे, जे प्रमाणे चाले प्रमाणे जोजो, कि जेथी करीने तमने सरळताथी समझाई जाय ने योग्य खबर पड़े। तो आपणे वीडियो शुरू करिए। यूनिट फोरनुं नाम छे सन टूर। सन एटले के सूर्य अने टूर एटले के प्रवास। सूर्यनो प्रवास, सूर्यनी प्रदक्षिणा, सूर्यनी आपणे मुसाफरी करवानी छे, बराबर छे, अहींया बैठा बैठा। तो आपणे एना विशे शीखवानुं छे। तो आपणे शुरू करिए एक्टिविटी वन। एक्टिविटी एटले के प्रवृत्ति। आ दरेक आपणे इंग्लिशनी अंदर प्रवृत्तिओ आवे छे अलग अलग प्रकारनी, तो आनी अंदर आ प्रवृत्ति जोईए। યોર ટીચર એટલે કે તમારા શિક્ષક વિલ રીડ એટલે કે વાંચશે ધ સ્ટોરી। તમારા શિક્ષક શું કરશે તો કે સ્ટોરી વાંચશે। લિસન ટુ હર, તમે તેમને શું કરો તો કે સાંભળો। ધેન રીડ ધ સ્ટોરી સાયલેન્ટલી, અને ધેન એટલે કે પછી, રીડ એટલે કે વાંચો, ધ સ્ટોરી એટલે કે વાર્તા, સાયલેન્ટલી એટલે શાંતિથી, બરાબર છે, કે પછી તો તમે શાંતિથી વાંચો। તો અહીંયા તમને સરસ મજાના ચિત્રો દેખાય છે, બરાબર છે, એ ચિત્રોના આધારે જ અહીંયા આપેલું છે। તો દેખો, વન ડે એટલે એક દિવસ, ધ વાઇન્ડ સેસ એટલે પવને કહ્યું, ટુ ધ સન, એક દિવસે વાઇન્ડ એટલે કે પવને કોને કીધું તો કે સૂર્યને, બરાબર છે, વાઇન્ડ એટલે પવન, ધ્યાન આપજો, બરાબર છે, એટલે કે એક દિવસ જે પવન હતો એને સૂર્યને કીધું, આઈ એમ ધ સ્ટ્રોંગર ઇન ધ વર્લ્ડ, બરાબર છે, સ્ટ્રોંગેસ્ટ એટલે કે શક્તિશાળી, મજબૂત, તાકાતવાન કહે છે, બરાબર છે, હું શક્તિશાળી, સ્ટ્રોંગેસ્ટ છું, મજબૂત છું, તાકાતવાળો છું એમ કહે છે। આઈ કેન અપરૂટ ધ ટ્રીસ, બરાબર છે, અપરૂટ, રૂટ એટલે મૂળો, બરાબર છે, કે એને જડમૂળમાંથી ઉખડી નાખું, થડમાંથી એમ, એટલે અપરૂટ એટલે જડમૂળમાંથી ઉખડી નાખું, એટલે કે હું જે સ્ટ્રોંગેસ્ટ છું, બરાબર છે, શક્તિશાળી છું, મજબૂત છું, તો હું જે વૃક્ષો છે એને જડમૂળમાંથી ઉખડી શકું છું। આઈ કેન બ્લો અપ રૂપ્સ, બરાબર છે, રફ્સ એટલે કે છાપરાઓ, બરાબર છે, કે છાપરાઓને પણ હું શું કરું છું તો કે ઉડાડી શકું છું એમ કે, કોણ એમ કે છે, પવન એમ કે છે, કોને કહે છે, સૂર્યને। પછી આગળ કહે છે, ઓ આઈ સી, હા મેં જોયું, ડુ વન થિંગ, મેં એક વસ્તુ જોઈએ એમ કે છે, લુક એટ ધ મેન, તું પેલા માણસને જો એમ કે છે, કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ, શું તું એના કોટને ઉડાડી શકે છે એમ કે છે, કોણ બોલે છે, સૂર્ય બોલે છે, ધ સન સેડ એટલે કે જે એટલામાં જ બંને વાતચીત કરતા હોય એટલામાં એક વ્યક્તિને જોવે છે, તો આ જે સૂર્ય છે આ પવનને કહે છે કે તું પેલા માણસને જો એનો જે તું કોટ છે એને તું શું ઉડાડી શકે છે એમ કે છે, એવું કોને કીધું, સૂર્યએ કીધું, બરાબર છે, આ જે પવન હતો એને કીધું। હવે દેખો, ઓ યસ ધેટ્સ વેરી ઇઝી, યુ વોચ એમ કે છે, એટલે કે જે આ પવન હતો એ સૂર્યને કહે છે, ઓ યસ, હા, ધેટ્સ વેરી ઇઝી, તું એ તો ખૂબ જ સહેલું છે એમ કે છે, યુ વોચ, તું જો હું શું કરું છું, મારો કમાલ દેખ એમ કે છે। તો ધ વાઇન્ડ બ્લોઝ હાર્ડર એન્ડ હાર્ડર, બરાબર છે, આ જે પવન હતો ક્લોઝ એટલે ફૂંકાવા લાગે છે, હાર્ડર એન્ડ હાર્ડર, ખૂબ જ એની સ્પીડ થતી, એની કેપેસિટી એટલી, એની ક્ષમતા મુજબ એ સ્પીડમાં ફૂંકાવા લાગે છે। બટ ધ મેન, પરંતુ માણસ, રેપ્સ હિમસેલ્ફ ટાઇટલી, રેપ્સ એટલે આમ વિટાઈ રાખવું, બરાબર છે, રેપનો અર્થ થશે લપેટવું, બરાબર છે, વિટાઈ જવું, તો આ એનો જે કોટ છે એને બરાબર આમ બાથ મારીને બરાબર ટાઇટથી શું કરે છે, પકડી રાખે છે, કોણ, આ માણસ, કોટ ઉડી ના જાય એટલા માટે એમ કરીને। તો એટલે આમાં ખબર પડી કે ધ વાઇન્ડ બ્લોઝ હાર્ડર એન્ડ હાર્ડર, ખૂબ જ સખતતાથી પોતાની કેપેસિટી મુજબ એ પવન વાતો રહે છે, બટ ધ મેન રેપ્સ હિમસેલ્ફ ટાઇટલી, પરંતુ જે માણસ છે એનો જે કોટ છે એને બરાબર ટાઇટથી બરાબર પકડી રાખે છે। ફાઇનલી ધ વાઇન્ડ સ્ટોપ, બરાબર છે, અંતે પવન હોય છે એ થાકી જાય છે, નાવ લેટ મી ટ્રાય, બરાબર છે, એને કીધું કે હવે મને પ્રયત્ન કરવા જોઈએ, સેડ ધ સન એટલે હવે જે સૂર્ય કીધું કે તું હવે મને પ્રયત્ન કરી જોવા દે, બરાબર છે, તો ધ સન સાયન્સ બ્રાઇટર એન્ડ બ્રાઇટર, બરાબર છે, જે સૂર્ય છે એનો જે પ્રકાશ છે, બરાબર છે, સખત ગરમી લાગવા લાગી એટલે ખૂબ જ તેજસ્વી પણ એને જે ગરમી પડવા લાગી, કોના, પેલા વ્યક્તિ ઉપર। તો હવે નેક્સ્ટ લાઈનની અંદર જોઈએ, બરાબર છે, સાઇન એટલે ચમકવું, એનો ચમકાટ, ધ મેન ટેક્સ ઓફ હિઝ કોટ એટલે બરાબર સખત ગરમીને કારણે આ જે માણસ હતો એનો જે કોટ હતો એ શું કર્યો, કાઢી મૂક્યો, કારણ કે ખૂબ જ ગરમી લાગવા લાગી, તાપ પડવા મળ્યો એટલે ગરમીના લીધે એને જે કોટ હતો એ કાઢી મૂક્યો, એન્ડ સીટ્સ અંડર અ ટ્રી, અને ઝાડ નીચે બેસી ગયો, એ ઝાડ નીચે બેસેલો દેખાય છે ને, ઝાડ નીચે આરામથી બેસી ગયો, યુ વિન
यू आर द स्ट्रॉन्गर देन आई एम, बराबर है। एटले कि आज आ पवन हतो बराबर है ये पवन ना करी सक्यो, ते कोने कर्यो सूर्य, एटले सूर्य कीधु हूँ तारा करता पण मजबूत शक्तिशाळी छू, एना परथी आ साबित थई गयो। एटले कोण शक्तिशाळी छे अने कोण पेली छे ए द्वारा अहींया समझावा मांगे छे। एटले आनी अंदर कम्पेरेटिव डिग्री अने बराबर है जे डिग्री आवे छे एनी वात करी छे। अहींया देखो स्ट्रॉन्ग ते ई आर लगाड्यु छे, स्ट्रॉन्गर देन ना करता, એટલે આની અંદર ડિગ્રીનો યુઝ કરેલો છે। ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે સરખામણી કરવા માટે ઉપયોગ થાય, ના એકબીજા કરતાં ચડિયાતું ઉતરતાતું ઉતરતું દર્શાવવા માટે। હવે દેખીએ એક્ટિવિટી ટુ, તો રીડ ધીસ ડાયલોગ, આ ડાયલોગને વાંચો। ડાયલોગ એટલે સંવાદ, બે વ્યક્તિ બે કરતાં વધારે વાતચીત ભેગી થાય અને વાતચીત કરે ને એની વાત છે। ધ ડ્રામેટાઇઝ ઇન યોર ક્લાસ, ઇટ ઇઝ ઇન યોર ક્લાસ, અને ક્લાસની અંદર તમે એને ભજવો બરાબર છે, નાટક પ્રમાણે એમ કે છે। તો વૃંદા સેઝ મમ્મી વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક, એમ કે છે, કેપ્ટ એટલે રાખ્યું એમ કે છે। તો જે વૃંદા છે એની મમ્મીને કહે છે, વેર એટલે ક્યાં, હેવ યુ તે રાખ્યું છે, કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક, મારો પ્રોજેક્ટ વર્ક છે, મારું પ્રોજેક્ટ કામ છે એ તે ક્યાં રાખ્યું છે, ક્યાં મૂક્યું છે એમ કે છે। તો મમ્મી સેઝ ઇન યોર કપબોર્ડ, કપબોર્ડ એટલે તો કે કબાટ, જે તારું પ્રોજેક્ટ વર્ક છે મેં ક્યાં રાખ્યું છે એમ કે છે, કપબોર્ડ, કપબોર્ડની કબાટની અંદર મૂક્યું છે એમ કે છે। તો વૃંદા સેઝ એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ, બરાબર છે, મારા કલર બોક્સ છે એ ક્યાં મૂક્યા છે એમ કે છે, પુટ એટલે મૂકવું। તો મમ્મી સેઝ ઇન યોર ડ્રોવર, બરાબર છે, કે જે ટેબલનું ડ્રોવર આવે ને અંદર ખાનું મૂકવાનું એ, એમ કે છે કે એ ડ્રોવરની અંદર મૂક્યું છે એમ કે છે। તો વૃંદા સેઝ આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક, બરાબર છે, ફાઇન્ડ એટલે કે શોધવું, માય સાયન્સ બુક એટલે કે મારી ચોપડી મને મળી શકતી નથી, ક્યાં છે એમ કે છે, હું શોધી શકતો નથી એમ કે છે, મને મળતી નથી, ક્યાં છે એમ। તો મમ્મી સેઝ, મમ્મીએ કહ્યું કીધું કે આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કપબોર્ડ, એ પણ મેં એને ક્યાં મૂકી દીધો છે, કપબોર્ડની અંદર જ મૂક્યું છે, કપબોર્ડ એટલે ક્યાં, કબાટની અંદર જ મૂક્યું છે એમ કે છે। તો વૃંદા સેઝ પ્લીઝ અટેન્શન યર, આ બાજુ ધ્યાન આપો, હું હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન માય બેગ, બરાબર છે, કે શું તે ઓડિયો સીડી મારા બેગની અંદર મૂકી છે। તો મમ્મી સેઝ યસ ઓફકોર્સ, હા મેં ઓલરેડી મૂકી દીધી છે એમ કે છે। તો વૃંદા સેઝ એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ, બરાબર છે, તે મારા બોક્સનું શું કર્યું છે એમ કે છે, કામ પૂરું કરી દીધું છે ને એમ કે છે। તો મમ્મી સેઝ બોક્સ વિચ બોક્સ, કયું બોક્સ ક્યાં છે એમ કે છે, વોટ હેઝ હેપન ટુ યુ, તેને શું થઈ ગયું છે વૃંદા એમ કે છે, બરાબર છે, હેપન એટલે બનવું, શું થયું છે એમ કે છે। તો વૃંદા સેઝ મમ્મી ડિયર આઈ એમ ઓનલી કન્ફર્મિંગ, એમ કે છે હું એ સાબિત કરવા માંગતી હતી કે તે મૂક્યું છે કે નહીં એમ, બરાબર છે, સોરી, ટુડે આઈ હેવ અ પ્રોજેક્ટ ઓન સોલર એનર્જી ઇન અવર સ્કૂલ, બરાબર છે, આજે અમારી સ્કૂલની અંદર એક પ્રોજેક્ટ છે, કયો, સોલર એનર્જી, સોલર એટલે કે સૂર્ય, અને એનર્જી એટલે ઉર્જા, શક્તિ, બરાબર છે, પાવર, સૂર્ય ઉર્જા વિશે અમારે સ્કૂલની અંદર પ્રોજેક્ટ છે એમ કે છે। તો મમ્મી સેઝ બેસ્ટ ઓફ લક બેટા, બરાબર છે, થેન્ક યુ એમ કે છે, બેસ્ટ ઓફ લક એમ કે છે, બરાબર છે। તો વૃંદા શું કહે છે, થેન્ક યુ, તારો ખૂબ ખૂબ આભાર, એટલે એ પ્રમાણે અહીંયા એની સ્કૂલની અંદર જે સોલર, બરાબર છે, એનર્જી વિશેનો એક પ્રોજેક્ટ છે એના વિશે આજે આપણે શીખવાનું છે। તો જોઈએ એની પહેલાં અહીંયા જે કેટલીક ફેક્ટ આપેલી છે, ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એટલે કે આપણે જે આ જે સૂર્ય છે એની માહિતી આપેલી છે, જોઈએ, હિયર આર સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ ધ સન, યુ નો ધેમ, તમે એને જાણો એમ કે છે। ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, સમ એટલે કેટલીક, ફેક્ટ્સ એટલે હકીકત, બરાબર છે, એના સૂર્ય વિશે જાણો, તો ધ સન ઇઝ અ 5 બિલિયન યર્સ ઓલ્ડ, બરાબર છે, જે સૂર્ય છે એ 5 અબજ બિલિયન એટલે અબજ, બરાબર છે, યર્સ એટલે કે વર્ષનો છે એમ કે છે, એટલા બધા એને વર્ષ લાગેલા છે એમ કે છે। પછી બીજું આપે છે, ઇટ ઇઝ 15 કરોડ કિલોમીટર્સ અવે ફ્રોમ ધ અર્થ, એટલે કે જે આપણી પૃથ્વી છે એનાથી 15 કરોડ કિલોમીટર દૂર છે, કોણ, તો કે સૂર્ય। પછી ઇટ ઇઝ 1,03,000 ટાઈમ્સ ધ સીઝ ઓફ ધ અર્થ, બરાબર છે, આ 13,000 એકમ દશક 100,000 અને 1,30,000 ગણો એ મોટો છે એમ કે છે, બરાબર છે, કોણ, એ પૃથ્વી કરતાં એમ કે છે, એટલે બધા દૂર છે અને એના કરતાં પણ એ મોટો છે એમ કે છે। ઇટ ઇઝ જસ્ટ લાઈક અ હાઇડ્રોજન બોમ્બ, બરાબર છે, એક હાઇડ્રોજન બોમ્બ જેવો છે। ઇટ પ્રોડ્યુસ એટલે કે એનું ઉત્પન્ન કરે છે એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન ટુ હિલિયમ, બરાબર છે, એ શું કરે છે કે જે હાઇડ્રોજન છે એને હિલિયમની અંદર રૂપાંતરિત કરે છે એમ કે છે।
द टेम्परेचर ऑन द सरफेस ऑफ द सन इज अबाउट 6100 बराबर 6100 सेल्सियस बराबर है। यू जो सूर्य तापमान है के लगे कि 61000 बराबर है सेल्सियस एनु तापमान है सरफेस एट्ले सपाटी इन इट केन टर्न अ रॉक इन टू अ गैस इमीडिएटली बराबर है कि जो रॉक एट्ले पर्वत होने सरलता गैस की अंदर रूपांतरित कर सके ओगाड़ी नाखे एम कहे इमीडिएटली एट्ले तरत झड़पती कौन तो कि सूर्य। पछी ध टेम्परेचर एट्ले कि एनु जे तापमान होय छे एट द सेंटर ऑफ द सन इज अबाउट 2 मिलियन सेल्सियस बराबर है आटला बधा बराबर है 2 मिलियन सेल्सियस जेटलो ए दूर छे एम के छे एनु तापमान होय छे एम के छे। तो ध एनर्जी ध अर्थ यूजिस इन 100 ईयर्स इज रिलीज्ड बाय द सन ओनली इन 1 सेकंड बराबर है एक सेकंड अंदर के हजार वर्ष परंतु ये दूर जाइ सके आप प्रमाण एनी जे अपनी पृथ्वी है यहाँ करता रिलीज उत्पन्न कर सके एम के प्रमाण सूर्य की फेक्ट आपेली है। हमें देखिए एक्टिविटी फॉर सोलर एनर्जी एट सूर्य ऊर्जा हमें आप पाठ चालू थे जे प्रोजेक्ट हो तो एना विषय तो इन योर साइंस बुक्स यू हैव रीड अबाउट एनर्जी बराबर है इन योर साइंस बुक्स ए तुम तरी साइंस बुक में यू हैव रीड तुम वाँची हे एम के अबाउट एनर्जी एनर्जी विषे तुम वाँचू एम के डू यू नो एट शू तुम जाणो छो वॉट इज मीन्ट बाय सोलर एनर्जी बराबर है शू तुम जाणो छो मीन्ट एट शू कहवा से अर्थ एम के सोलर एनर्जी शू तुम अर्थ जाणो छो शू कह वेल इट इज एनर्जी फ्रॉम द सन बराबर है एन शू अर्थ थे कि सूर्य में ऊर्जा मेवी ए अर्थ थाय बराबर है। सोलर मीन्स द सन सोलर एट्ले अर्थ शू थे तो कि सूर्य एम के एज यू ऑलरेडी नो बराबर है तमे ए प्रमाणे जाणता जशो द सन इज अ ब्राइटर स्टार एक चमकतो तारो छे सूर्य एक शू छे तारो छे एम के छे। द अर्थ एंड अदर प्लेनेट्स मूव अराउंड इट प्लेनेट्स बराबर है ग्रहों प्लेनेट्स एटले शू ग्रहों एट्ले कि जे पृथ्वी है बीजा ग्रहों से आसपास फरे छे राउंड करे प्रदक्षिणा करे छे एम के दिस इज अवर सोलर सीस्टम ये अपनी सूर्य ऊर्जा है बराबर है सोलर सीस्टम है एम के अपने तब साइंस की अंदर शीख्या हों के सूर्य की परिक्रमा आखू ब्रह्मांड विषे तो ये अंदर आम के तो हमें जुए ये सोलर सीस्टम में शू होम जुए एम के तो इन इंडिया एट्ले कि भारत में द सन यूजुअली शाइन्स वेरी ब्राइटली बराबर है भारत की अंदर जो सूर्य है ये तेजस्वी प्रकाश आपे चमके एम के देट इज वाई द इंडियन समर इज एक्सट्रीमली हॉट एना ज कारण थी उनाड़ो समर एट उनाड़ो इज एक्सट्रीमली एट खूबज बराबर है हॉट एट गरम और लॉन्ग होम हो बराबर है आप भारत देश में बराबर है कि जे गर्मी खूबज वधारे पड़े त्यारे उनाळानी अंदर एना कारण थी कारण के ये आपणे सीधा आपणा जे एना किरणों सीधा आपणा इंडिया पर पड़े एटले के आपणा एना पर पड़वाना कारणे आपणे गरमी अने तापमान खूब ज वधारे होय छे एटला माटे ऑल ऑफ अस बराबर छे हेव एक्सपीरियंस द हॉट समर डेज बराबर छे आपणे बधाने एनो एक्सपीरियंस एटले अनुभव थयो छे बराबर छे एक्सट्रीमली एटले खूब ज थशे बराबर छे तेनो आपणे बधा अनुभव थयो छे कारण के आपणे बधा अहींया पृथ्वी पर छे ते आपणे उनाळानी अंदर केवी परिस्थिति थाय छे आपणे जाणीए छीए। वी फील रेस्टलेस ड्यूरिंग धीस सीजन बराबर है आनी अंदर आपणे आपणने केटली वार रेस्टलेस एटले आरामदायक ए प्रमाणे सीजननी अंदर आपणे लेता होय छे बराबर छे कारण के खूब ज गरमीना कारणे द स्ट्रॉंग सन रेस एटले जे सीधा जे सूर्यना किरणों पड़े बराबर छे सन रेस सूर्यना किरणों कॉज सन स्ट्रोक्स बराबर छे एना कारण थी सूर्यना किरणों थी शू थाय छे सनस्ट्रोक थाय छे बराबर छे घणाने कैंसर के कोईपण प्रॉब्लम थता होय तो अथवा सनस्ट्रोक एटले के आम आपणे अचानक बीमार पड़ी जाइए बराबर छे वधु पड़ती गरमी थी जाए तो एवं थी जाए छे एम के छे बराबर छे। टू वी आर फोर्स टू प्रोजेक्ट अवर सेल्स फ्रॉम द हार्श रेस ऑफ द हॉट समर सन बराबर छे एना कारण ते जो सूर्यना किरणों छे बराबर छे एना आपणे जे हार्श एटले जोईए देखो सनस्ट्रोक एटले सूर्यना किरणों थी आपणने जे ऊनवा जेवुं थई जाय छे ने बराबर छे के आपणने बराबर खूब ज गरमी थई जाय छे आखी गरमीना कारणथी आपणे कंई ने कंई थवा मळे छे ए प्रमाणे। पछी हार्श बराबर छे
हार्स एट्ले कठोर, रेस एट्ले किरण ऑफ द हॉट समर सन, बराबर छे। सूर्यना किरणों खूब सखत होय छे एम के छे उनाळानी अंदर। हाउएवर वी हेव इन्वेंटेड मेनी वेज ऑफ प्रोटेक्टिंग अवर सेल्स फ्रॉम द स्कॉर्चिंग हीट, बराबर छे। एटले आ प्रोजेक्टनी अंदर आपणे सूर्यनी गरमीमांथी कई रीतना बची शकीए, बराबर छे। बळबळती एनी गरमी छे एमांथी कई रीतना आपणू रक्षण करी शकीए એના વિશે અમે ઘણી બધી શોધો કરી છે, બરાબર છે। એના વિશે આપણે નવું ઉત્પાદન કર્યું છે એમ કે છે, ઇન્વેન્ટેડ એટલે શરૂ કર્યું છે, મેની વેસ ઓફ પ્રોટેક્ટિંગ એટલે રક્ષણ કરવું, અવર સેલ્સ એટલે આપણી જાતને, ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ એટલે કે સ્કોર્ચિંગ એટલે બળબળતી, બરાબર છે, ખૂબ જ વધારે ગરમ, હીટ એટલે ગરમી, એના બચાવવા માટે આપણે એવા કેટલાક પ્રયત્નો કર્યા છે એમ કે છે। તો નાવ વી હેવ ફાઉન્ડ અ વેઝ ટુ યુઝ ધ હોટ રેસ ઓફ ધ સન, બરાબર છે। નાવ વી હેવ ફાઉન્ડ શોધ્યું છે વે એટલે કે રસ્તો, ટુ યુઝ એટલે ઉપયોગ કરવો, હોટ રેઝ બરાબર છે એટલે કે ગરમ કિરણો, ઓફ ધ સન એટલે કે સૂર્યના જે ગરમ કિરણો છે બરાબર છે એનો ઉપયોગ કરવાની રીતો અમે શોધી છે એમ કે છે। ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હર્ટ ફ્રોમ સન રેઝ ઇન ટુ ઇલેક્ટ્રિસિટી, એટલે કે ધ સાયન્ટિસ્ટ એટલે કે જે વૈજ્ઞાનિકો હતા, હેવ સક્સેસફુલી એમને સફળતા મળી છે, કન્વર્ટેડ એટલે પરિવર્તિત કરી છે, ધ હીટ ફ્રોમ બરાબર છે સનરેઝ એટલે કે જે સૂર્યના કિરણોની એની ગરમી છે, ઇન ટુ ઇલેક્ટ્રિસિટી બરાબર છે એટલે કે વીજળી મેળવવામાં જે સૂર્યના કિરણો છે એમાં ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર કરવામાં એમણે વૈજ્ઞાનિકોએ શું કર્યું છે, રૂપાંતરિત કર્યું છે એમ કે છે। એઝ યુ નો, શું તમે જાણો છો, વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ, આપણે જે વ્હીકલ એટલે કે જે સાધનો છે અલગ અલગ પ્રકારના એમાં પણ ઉર્જાની જરૂર પડે છે એમ કે છે। ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ, બરાબર છે, આપણા ઘરે લાઇટ, સ્ટ્રીટમાં એટલે કે જે શેરીઓ છે એની અંદર લાઇટની પણ જરૂર પડે છે। ટુ કુક ફૂડ, ખાવા બનાવવા માટે, પછી ટુ રન ફેક્ટરીઝ એટલે કે જે ફેક્ટરીઓ ચાલતી હતી એને એમાં પણ વીજળીની જરૂર પડતી હોય છે। ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એટલે કે આપણી ટીવી પણ ચલાવવા માટે, એન્ડ કોમ્પ્યુટર્સ, બરાબર છે, દરેક જગ્યાએ વીજળીની આપણે ઉર્જાની જરૂર પડતી હોય છે। વી મેક યુઝ ઓફ અ ડિફરન્ટ, બરાબર છે, આપણે એમનો અલગ અલગ ઉપયોગ કરીએ છીએ, કાઇન્ડ ઓફ એનર્જી ફોર અ ડિફરન્ટ પર્પઝ એટલે કે જુદા જુદા પર્પઝ એટલે હેતુઓ માટે આપણે જુદી જુદી જગ્યાએ એનો ઉપયોગ કરીએ છીએ। ઇન ધ સેમ વે એટલે કે એ પ્રમાણે સરળ રસ્તા મુજબ, એ જ મુજબ વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ, બરાબર છે, એ પ્રમાણે સોર્સિસ એટલે શું થશે, પર્પઝ એટલે હેતુ અને સોર્સિસ એટલે થશે સ્ત્રોત, બરાબર છે। તો વેરિયસ એટલે જુદા જુદા, શું કહે છે એ પ્રમાણે આપણે જુદા જુદા સ્ત્રોતોમાંથી આપણે શું મેળવીએ છીએ, ગેટ એનર્જી એટલે ઉર્જા મેળવીએ છીએ। ધીસ સોર્સ આર કોલ, એમાંથી કઈ કઈ આપણે શું મેળવીએ છીએ, તો કોલ એટલે તો કે કોલસો, બરાબર છે, પેટ્રોલ, વોટર, વાઇન એન્ડ સો, બરાબર છે, એ પ્રમાણે અલગ અલગ વસ્તુ મેળવે છે એમ કહે છે, પેટ્રોલ, ડીઝલ, બરાબર છે, વોટર, પવન, એ પ્રમાણે ઉર્જા મેળવે છે। સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સનરેઝ, એટલે કે જે વૈજ્ઞાનિકો હતા એને શું કર્યું કે જે ઇલેક્ટ્રિસિટીને જનરેટ કરી, ઉત્પન્ન કરી ફ્રોમ ધ સનરેઝ, શેમાંથી કે સૂર્યના કિરણોમાંથી। ઇનફેક્ટ એટલે હકીકતમાં, સાયન્ટિસ્ટ બિલીવ ધેટ, હકીકતમાં વૈજ્ઞાનિકો માનતા હતા કે ઇન વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા એટલે કે ભારત જેવા દેશની અંદર, ધ સન કેન બી, ભારત જેવા દેશની અંદર સૂર્ય જોઈએ મેજર સોર્સ ઓફ એનર્જી, બરાબર છે, સૂર્ય એક મુખ્ય સ્ત્રોત છે ઉર્જાનો, બરાબર છે। ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ એટલે કે અત્યારના તાજેતરના સમયમાં, ન્યુમરસ એક્સપેરિમેન્ટ હેવ બીન કન્ડક્ટેડ ઇન ગુજરાત ટુ ટેપ દેશ નેચરલ સોર્સ ઓફ એનર્જી, એટલે કે ગુજરાતની અંદર જુદા જુદા જે આપણે કુદરતી સોર્સો છે, બરાબર છે, ઉર્જા મેળવવા માટેના, તો એના માટેના અલગ અલગ પ્રકારના પ્રયોગો કન્ડક્ટ એટલે કે હાથ ધરવામાં શરૂ કરવામાં આવી રહ્યા છે એમ કે છે, ચાલુ થઈ ગયા છે। ધ હીટ ફ્રોમ ધ સનરેઝ ઇઝ યુટિલાઇઝડ ટુ પ્રોડ્યુસ્ડ ઇલેક્ટ્રિસિટી, બરાબર છે, શું કહે છે કે ધ હીટ ફ્રોમ એટલે કે જે ગરમી હોય છે તો શું કરવા લાગે છે, સનરેઝ એટલે કે સૂર્યના કિરણો, તો યુટિલાઇઝ એટલે વપરાવવા, ઉપયોગ કરવો, ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી એટલે કે આપણે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવા માટે એનો ઉપયોગ કરી રહ્યા છીએ। પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલર કુકર, એટલે અત્યારે જે લોકો છે એ સોલર કુકર, બરાબર છે, સૌર ઉર્જાથી ચાલતું એ સોલર કુકરનો ઉપયોગ કરે છે, પછી સોલર હીટર, બરાબર છે, પાણી ગરમ કરવા માટે સોલર હીટર, સોલર બેટરી, સૌર ઉર્જાની બેટરીઓ પણ ઉપયોગ કરે છે, તમે ઘણીવાર આપણે જોઈએ છે, બરાબર છે, કે જે સ્ટ્રીટ લાઇટો હોય છે તે સોલર પ્લેટ લગાવેલી હોય છે, ઘણા ઘણા મોટા જે ઘરો હોય એના ઉપર, બરાબર છે, સોલર પ્લેટો પેનલો લગાવેલી છે, એ સૂર્યના કિરણોમાંથી ઉર્જા ઉત્પન્ન કરવા માટે લગાવેલી હોય છે, એના વિશે।
તો હેવ યુ નોટિસ શાઇનિંગ એમ કે છે, શું તમે એ નોટિસ કરી છે? બરાબર છે. ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ ધ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ, ઘણી ઘણી જે બિલ્ડિંગો જોવા મળે છે એની ઉપર તમને બરાબર છે જે પ્લેટો સોલર પેનલની પ્લેટો જોવા મળતી હશે, તે સૂર્યની ઉર્જા એના અંદર આવે છે અને એમાંથી ઉર્જા ઉત્પન્ન કરવા માટે. બરાબર છે. હોસ્પિટલો, હોટલ, ફેક્ટરીઝ એન્ડ ઓફિસ એમાં તમને જોવા મળતું હશે એમ કે છે. શું તમે નોટિસ કરી છે એમ કે છે? ધે આર સોલાર હીટર્સ. બરાબર છે. તે શું છે? સોલાર હીટર્સ છે એમ કે છે. ધીસ ડિવાઇસ કલેક્ટ્સ, એટલે આ જે ડિવાઇસ એટલે સાધન છે, કલેક્ટ એટલે ભેગું કરે છે એનર્જી ફ્રોમ ધ રેસ ઓફ ધ સન. આ જે સાધન છે એ સૂર્યની ઉર્જામાંથી, આપણે જે સૂર્યના કિરણોમાંથી શું કરે છે, એનર્જી ઉત્પન્ન કરે છે, ભેગી કરે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ, અને જે આ એનર્જી ઉર્જા છે એ શેમાં રૂપાંતર થાય છે, હીટની અંદર. બરાબર છે. વીજળીની અંદર રૂપાંતરિત કરી શકે છે. બરાબર છે. ગરમીની પ્રમાણે ધ હીટ પ્રોડ્યુસ્ડ ફ્રોમ સોલર એનર્જી ઇઝ યુઝ ટુ હીટ વોટર. બરાબર છે. આ હીટ જે ગરમી છે એ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરે છે ફ્રોમ સોલર એનર્જીમાંથી ઇઝ યુઝ ટુ હીટ વોટર. બરાબર છે. પાણી ગરમ કરવા માટે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ધીસ વોટર, આ જે પાણી હોય છે, ધેન ઇઝ પુટ ટુ વેરિડ યુઝ સચ એઝ અ બાથિંગ. આજે આપણે પાણી ગરમ કરીએ છીએ એનો આપણે પાણી નાહવા માટે ઉપયોગ કરી શકીએ, કુકિંગ એટલે ખાવા બનાવવા માટે, ક્લિનિંગ એટલે સાફ કરવા માટે, વોશિંગ એટલે ધોવા માટે, ડ્રિંકિંગ પીવા માટે એન્ડ શો ઓન, એ પ્રમાણે અલગ અલગ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ એમ કે છે. ધ એનર્જી પ્રોડ્યુસ્ડ ફ્રોમ ધ સોલર રેસ કેન ઓલ્સો લાઇટ બલ્બ્સ. બરાબર છે. કે જે સોલર એનર્જીને કારણે, જે સૂર્ય ઉર્જાને કારણે આપણે લાઇટ બલ્બ્સ પણ સળગાવી શકીએ છીએ એન્ડ કીપ્સ અવર હોમ્સ, આપણા ઘરમાં, ઓફિસમાં અને સ્ટ્રીટ એલ્યુમિનેટેડ. બરાબર છે. અલગ અલગ જગ્યાએ આપણે એને રાખી શકીએ છીએ. બરાબર છે. તમે ઘણી જગ્યાએ જોઈ શકીએ છીએ. તો એલ્યુમિનેટ એટલે એ થશે પ્રકાશિત કરવા માટે. બરાબર છે. એનો આપણે ઉપયોગ કરીએ છીએ. ધેર આર સમ વિલેજીસ, એટલે કેટલાક ગામોમાં એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ ઇન ગુજરાત. બરાબર છે. કે જે આપણા ગુજરાતના અલગ અલગ વિસ્તારો છે, ગામડાઓની અંદર, વેર ધીસ સોર્સ ઓફ એનર્જી, આ જે સૂર્ય ઉર્જાનો સ્ત્રોત છે, એ ઇઝ યુઝ ટુ લાઇટ અપ ધ સ્ટ્રીટ એસ નાઇટ. બરાબર છે. કે રાત્રે જે અલગ અલગ વિસ્તારોમાં, શહેરી વિસ્તારોમાં લાઇટ, બરાબર છે, સ્ટ્રીટ લાઇટ મૂકી હોય ને એનો ઉપયોગ કરીએ છીએ, જોઈએ છીએ આપણે એમ કે છે. થસ, તેથી વિથ ધેર ઇનોવેટિવ્સ આઈડિયાઝ. બરાબર છે. આ એક નવા આઈડિયાના કારણે, વિચારના કારણે એન્ડ હાર્ડવર્ક, બરાબર, સખત મહેનતના કારણે સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધ બેન ઇન ટુ અ બ્લેસિંગ. બરાબર છે. જે બેન એટલે કે જે સાપ આપે છે એને આશીર્વાદમાં ફેરવે છે. બરાબર છે. એટલે આપણને મદદરૂપ થાય છે. મેન હેઝ ટેકન હેલ્પ ઓફ સાયન્સ. બરાબર છે. આના સાયન્સના મદદના કારણે એન્ડ ટેકનોલોજી. બરાબર છે. ટેકનોલોજી એન્ડ ડેવલપમેન્ટ વેઝ ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી ફ્રોમ અ ડિફરન્ટ સોર્સ, એટલે જુદા જુદા સ્ત્રોતોમાંથી આપણે એમાંથી અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરીને નવી નવી વસ્તુઓ વિકાસ કરી શકીએ છીએ. ધ સન ઇઝ અ સોર્સ ઓફ અબન્ડન્ટ એનર્જી. બરાબર છે. આ જે સૂર્ય ઉર્જા છે એક એનો ભરપૂર, બરાબર છે, સ્ત્રોત છે એમ કે છે. લેટસ હોપ, હવે આપણે એવી આશા રાખીએ કે ધેટ વી આર એબલ ટુ યુઝ, આપણે સક્ષમ બની શકીએ, શું, ટુ યુઝ સોલર એનર્જી, સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવા માટે એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી. બરાબર છે. વીજળી પૂરી પાડવા માટે ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી. રિમોટ એરિયા એટલે જે દૂરના વિસ્તારો છે જ્યાં વીજળીની સુવિધા નથી, બરાબર છે, એવા વિસ્તારોની અંદર આપણે વીજળી પૂરી પાડવા માટે આનો ઉપયોગ કરી શકીએ છીએ એમ કે છે. ધેટ્સ ઇન્ડેડ અ રેસ ઓફ હોપ ઇઝન્ટ ઇટ. બરાબર છે. આ પ્રકારે જે સૂર્યના કિરણો આપણને ઉપયોગી બની શકે છે કે નહીં એમ કે છે, એ પ્રમાણે અહીંયા આપણે સોલર એનર્જી વિશે શીખ્યું, એટલે સોલર એનર્જીનો અત્યારે કઈ રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર છે. એના દ્વારા આપણને કેટલા ફાયદા થાય છે એ આપણે જોયું છે. હવે દેખો, મેચ એ વિથ બી એપ્રોપ્રિએટલી, અહીંયા જે શબ્દો આપેલા છે એને બી આની સાથે જોડવાના છે. તો સોલર એનર્જી, તો સોલર એનર્જીમાં પહેલામાં કયો આવશે, તો કે બી. બરાબર છે. તો પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન એમ કે છે. બરાબર છે. પછી પ્રમાણે જોઈએ બીજું, તો સોલર સિસ્ટમ, તો સોલર સિસ્ટમની અંદર એ આવશે, અ સેટ ઓફ પ્લેનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન. પછી રેસ્ટલેસ. બરાબર છે. તો રેસ્ટલેસમાં કયું આવશે, એ બી સી ડી, તો એન એ ઝી. બરાબર છે. પછી એ પ્રમાણે સનસ્ટ્રોક, તો સનસ્ટ્રોકની અંદર આવશે એફ. બરાબર છે. આ આવશે. એના પછીનું જોઈએ પાંચમાની અંદર સી, પછી છઠ્ઠાની અંદર જી, સાતમાની અંદર ઈ. બરાબર છે. એ પ્રમાણે આવે છે. બરાબર છે. આ પ્રમાણે આપણે આ સોલર એનર્જી વિશે શીખ્યા. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.